मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 1 संख्या पद्धति। अगाउ आपणे पॉइंट पछीनी जी संख्या होय एने पी भाग्या क्यू स्वरूपमां कई रीते फेरवी एनो विषय आपणे अभ्यास करी गया। हवे एक बीजो दाखलो छे, दाखला नंबर 4 छे, स्वाध्याय 1.3 नो, के 0 पछी पॉइंट छे अने पछी 9 9 9 छे, एटले 9 શું થાય છે? પુનરાવર્તિત થાય છે, એટલે એને આપણે આ રીતે લખીશું કે 0.9 ડેશ, कारण के पॉइंट पछीनी एक संख्या शू थाय छे? पुनरावर्तित थाय छे, ने पी भाग्या क्यू स्वरूप में आपणे दर्शावानी छे। शू तमने तमारा जवाब थी आश्चर्य थाय छे? मतलब तमे जे जवाब लावो छो एने तमने कई डाउट थाय छे? तमारा शिक्षक अने वर्गना जे सहअध्यायी होय एने एनी साथे जवाबनी तमे शू करो, सत्यता चेक करो। तो पहला तो तमने पहला आपणे जे मेथड शीखवाड़ी ए प्रमाणे दाखलो गणी दीए। तो तमने पहला शू कीधुं कि जे बी संख्या पुनरावर्तित थती होय एने आपणे धारी लेता हता जे संख्या आपे, तो लखवानुं के धारो के x बराबर 0.999, अहींया 5 वार 9 आप्युं छे पण आपणे गमे एटली वार पुनरावर्तित थाय, जे पण संख्या धारेली होय ए संख्या x बराबर धार देवानी, अने पछी जेटला पॉइंट पछीनी जेटली संख्या पुनरावर्तित थती होय एटला वडे गुणाकार करवानो। अहींया पॉइंट पछीनी केटली संख्या पुनरावर्तित थाय छे? तो के एक ज। तो लखवानुं के बन्ने बाजु 10 વડે ગુણતા, કેમ 10 વડે ગુણ્યા? કે પોઈન્ટ પછીની સંખ્યા એક જ પુનરાવર્તિત થાય છે તેના માટે। તો દેખો 10 ગુણ્યા એક્સ અને 0.9999 ગુણ્યા 10, તો 10 ગુણ્યા એક્સ કરશો એટલે 10 એક્સ થશે બરાબર। અહીંયા 10 વડે ગુણશો એટલે એક પોઈન્ટ ઉમેરાઈ જશે એટલે કેટલા થશે? 9.9999 આ રીતે લખી શકશું, કારણ કે પોઈન્ટ પછી આ પોઈન્ટ હતો અને 10 વડે ગુણ્યા એટલે એક પોઈન્ટ ઉમેર્યો એટલે 9.999 પાછળ તો પુનરાવર્તિત થવાની છે। પછી તમને એક બીજી વસ્તુ શીખવાડી હતી કે તમારે આગળ શું કરવાનું, કે જે પણ જવાબ મળે એ સંખ્યા એટલે કે મળેલી સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરવી, એટલે કે તમને અહીંયા જે જવાબ મળ્યો એટલે કે મળેલી સંખ્યામાંથી ધારેલી સંખ્યા બાદ કરવી। મળેલી સંખ્યા કઈ છે? તો કે આ રી, તો કે 9.9999 શું કરવાની? બાદ કરવાની। કોનામાંથી? ધારેલી સંખ્યા, તો ધારેલી સંખ્યા કઈ હતી? આ રી, કે 0.9999, તો 0.9999 બાદ બાકી કરો તમે, તો 9માંથી 9 જાય તો 0, અહીંયા 9માંથી 9 જાય તો 0, દેખો અહીંયા બધે 9માંથી 9 જશે એટલે 0 આવશે, અને પોઈન્ટના નીચે પોઈન્ટ 9માંથી 0 જાય તો કેટલા વધે? 9 જ વધે, અને તમને જવાબ કેટલો મળ્યો? 9। તો અહીંયા લખી શકાય કે 10x = 9। પછી તમને શું કીધું કે જે સંખ્યા બાદ કરી એ જ સંખ્યા તમારે શું કરી દેવાની? ઉમેરી દેવાની। અહીંયા જે જવાબ આવે એમાં જે સંખ્યા બાદ કરી એ સંખ્યા ફરીથી તમારે ઉમેરી દેવાની, એટલે જે સંખ્યા બાદ કરી તો બાદ કઈ સંખ્યા આ કરી હતી એ પાછી ઉમેરી દેવાની, તો ઉમેરી દીધી તમે। હવે જો આ જે સંખ્યા છે, આ ઉમેરી સંખ્યા, એ સંખ્યા તો કઈ છે? આપણી ધારેલી સંખ્યા એટલે કે x, તો કે 10x = 9 પ્લસ આની જગ્યા શું ધારે તું? x, તો x। હવે વચ્ચે નિશાની કેવી છે? બરાબરની। આ પ્લસ x છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? તો કે માઇનસ, તો કે 10x - x = 9, તો 10x માંથી 1x જાય તો કેટલા વધે? તો કે 9x = 9, તો x = 9/9, તો 9/9 તો જવાબ કેટલો આવે? 1 આવે, કેટલો આવે? 1 આવે। 9/9 કરશો અહીંયા જવાબ આવે 9/9, તો x = જવાબ કેટલો આવે? 1। પણ આ તો p/q સ્વરૂપ આવતું નથી, આ p/q સ્વરૂપ આવી ગયું 9/9, પણ આ તો 9 શું થઈ જાય? ઉડી જશે ઉપર નીચે, એટલે x = કેટલા વધશે? 1 જ વધશે। એને p/q સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય 1/1, પણ અહીંયા આપણને જવાબ કેટલો મળે? 1। આપણે તો હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 અભ્યાસ કરીએ, તો કે 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની વધુમાં વધુ સંખ્યા કેટલી પુનરાવર્તિત થતી હશે એ તમારે ચેક કરવાની। તમે ડાયરેક્ટ તો નક્કી કરી શકો નહીં કે કેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હશે, એના માટે આપણે ભાગાકાર કરીને એને ચેક કરવી પડે। તો આપણે 1/17 કરવું પડશે, તો પહેલાં 1/17। હવે જો અહીંયા ડાયરેક્ટ ભાગ ચાલતો હતો, અહીંયા એક સંખ્યા છે, અહીંયા કેટલી સંખ્યા છે? 2 છે, એટલે પોઈન્ટ પછી તમારે શું મૂકવો પડે? 0। અહીંયા પોઈન્ટ પછી ડાયરેક્ટ પહેલાંથી જ આપણે 0 લઈ લઈએ એટલે ઉપર પોઈન્ટ મૂકવા પડે। હવે જો અહીંયા 10 છે, અહીંયા 17 છે, હજી પણ ભાગ ચાલતો નથી,
એટલે બીજી પણ શૂન્ય એક લઈ લો. તો અહીંયા જે શૂન્ય મૂકી તો એ શૂન્ય અહીંયા પણ મૂકવી પડે, કારણ કે ભાગ ચાલતો નહોતો એટલા માટે. હવે ભાગ ચાલે છે તો કે હા, હવે કેટલા થઈ ગયા? સો થઈ ગયા. તો સત્તરનો ઘડિયો બોલો કે સોથી નીચેની કિંમત ક્યાં આવે છે? તો સત્તર પંચા પંચ્યાસી અને સત્તર છ એકસો ને બે, એટલે પાંચે ભાગ ચાલે તો સત્તર પંચા પંચ્યાસી. હવે તમે સોમાંથી પંચ્યાસી બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે પંદર આવશે. કેટલા આવશે? પંદર. હજી ભાગ નહીં ચાલતો તો ઉપર અહીંયા ઝીરો મૂકી અને પછી ફરીથી ઝીરો નીચે ઉતારો. તો અહીંયા કેટલા આવે? એકસો ને પચાસ. તો હવે તમારે સત્તરનો ઘડિયો એટલે બોલવાનો કે એકસો પચાસથી નાની સંખ્યા આવી જોઈએ. તો કેટલાય ભાગ ચાલશે? તો કે આઠે ભાગ ચાલશે. કે સત્તર ગુણ્યા આઠ કેટલા થશે? તો કે એકસો ને છત્રીસ થશે. કેટલા થશે? એકસો ને છત્રીસ. હવે એકસો પચાસમાંથી એકસો છત્રીસ બાદ કરશો એટલે કેટલા વધશે? ચૌદ. કેટલા વધશે? ચૌદ. તો હજી પણ ભાગ ચાલતો નથી, હવે પાછો ઉપરથી ઝીરો ઉતારવો પડશે. તો અહીંયા કેટલા આવે? એકસો ને ચાલીસ. પાછો સત્તરનો ઘડિયો બોલો તો કે એકસો છત્રીસ એકસો ચાલીસની નજીકની કિંમત છે. તો સત્તર ગુણ્યા આઠ એકસો ને છત્રીસ. પાછો એકસો છત્રીસે ભાગ ચાલ્યો તો એકસો ચાલીસમાંથી એકસો છત્રીસ બાદ કરશો એટલે કેટલા વધશે? ચાર. પાછો ભાગ નથી ચાલતો, અહીંયા ઉપરથી ઝીરો નીચે ઉતારો. હવે ચાલીસ આવ્યા તો સત્તર એકા સત્તર, સત્તર દુ ચોત્રીસ, સત્તર તરી એકાવન, એ તો વધી જાય એટલે સત્તર દુ ચોત્રીસ, સત્તર દુ ચોત્રીસ. તો ચાલીસમાંથી ચોત્રીસ બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે છ આવશે. કેટલા આવશે? છ. પાછો ભાગ નહીં ચાલતો તો ઉપર ઝીરો મૂકી પાછો નીચે ઉતારો. તો અહીંયા દેખો સાઠ આવ્યા તો સાઠ ક્યાં ભાગ ચાલશે? એક સત્તર એકા સત્તર, સત્તર દુ ચોત્રીસ, સત્તર તરી એકાવન, સત્તર ચોક અડસઠ. તો એકાવને સત્તર તરી એકાવને ભાગ ચાલશે. સત્તર તરી એકાવન. તો સાઠમાંથી એકાવન બાદ કરશો તો કેટલા આવશે? તો કે નવ આવશે. કેટલા આવશે? નવ. તો ભાગ ચાલે ન ચાલે? પાછો ઉપર ઝીરો મૂકી અને નીચે ઉતારવો પડશે. હવે કેટલા આવ્યા? નેવું આવ્યા. તો કેટલા ભાગ ચાલશે? તો કે સત્તર પંચા પંચ્યાસી ભાગ ચાલી જશે. સત્તર પંચા પંચ્યાસી. હવે નેવુંમાંથી પંચ્યાસી બાદ કરશો તો કેટલા વધશે? તો કે પાંચ વધશે. કેટલા વધશે? પાંચ. ભાગાકાર લાંબો થઈ રહ્યો છે, હું અહીંયા લખું છું. હવે તમને છેલ્લે પાંચ વધ્યા હતા, હવે જો પાંચ વધ્યા છે તમને કેટલા વધ્યા? છેલ્લે પાંચ વધ્યા. તો પાંચથી હવે ડાયરેક્ટ ભાગ ચાલે નહીં એટલે પાછા અહીંયા ઝીરો મૂકી અને અહીંયા ઝીરો નીચે ઉતારવું. હવે પચાસ આવ્યા તો કેટલા ભાગ ચાલશે? સત્તર દુ ચોત્રીસ, સત્તર દુ ચોત્રીસ. તો પચાસમાંથી ચોત્રીસ બાદ કરશો તો કેટલા વધશે? સોળ વધશે. કેટલા વધશે? સોળ વધશે. તો સોળે પણ ભાગ ચાલતો નથી તો પાછું અહીંયા ઝીરો મૂકી અને ઝીરો નીચે ઉતારવું પડે. તો હવે તમે ચેક કરો અહીંયા કેટલા છે? એકસો ને સાઠ છે. તો દેખો સત્તર ગુણ્યા દસ કરો તો કેટલા થઈ ગયા? એકસો ને સિત્તેર. તો એનાથી નાની સંખ્યા જોઈએ તો કે સત્તર નવા ભાગ ચાલે. સત્તર રે સત્તર ગુણ્યા નવ કરો એટલે સત્તર નવા એકસો ને ત્રેપન થાય. કેટલા થાય? એકસો ને ત્રેપન થાય. હવે એકસો સાઠમાંથી એકસો ત્રેપનની બાદબાકી કરશો એટલે કેટલા વધશે? તો કે સાત વધશે. કેટલા વધશે? સાત. તો હજી ભાગ ચાલતો નથી એટલે અહીંયાથી હું ઝીરો મૂકી અહીંયા નીચે ઝીરો ઉતાર દઉં. તો હવે કેટલાય ભાગ ચાલશે? તો કે સત્તર ચોક અડસઠે ભાગ ચાલશે, કારણ કે સિત્તેરથી નાના છે. સત્તર ચોક અડસઠ. હવે શેષ કેટલી વધશે? સિત્તેરમાંથી અડસઠ જશે તો બે વધશે. કેટલી વધશે? બે વધશે. પાછા ઉપરથી ઝીરો નીચે આપણે ઉતારશું. ઝીરો ઉતાર્યા, હવે કેટલાય ભાગ ચાલશે? તો કે સત્તર ગુણ્યા એક, સત્તર એકા સત્તર, સત્તર એકા સત્તર. તો વીસમાંથી સત્તર બાદ કરશો એટલે કેટલા વધશે? ત્રણ. પાછો ભાગ ન ચાલે એટલે અહીંયા ઝીરો મૂકી અને પાછી ઝીરો નીચે ઉતારવું. હવે ભાગ કેટલા વડે ચાલશે? સત્તર એકા સત્તર, સત્તર દુ ચોત્રીસ, ચોત્રીસ તો કેવા થઈ જાય? મોટા. તો સત્તર એકા સત્તર એટલે સત્તર એકા સત્તર, સત્તર એકા સત્તર. તો ત્રીસમાંથી સત્તર જાય તો કેટલા વધશે? તો કે તેર વધશે. કેટલા વધશે? તેર. પાછો તેરે ભાગ ચાલે ન ચાલે એટલે પાછી અહીંયા ઝીરો મૂકી અને નીચે ઉતારવી પડે. તો કેટલા આવે? એકસો ને ત્રીસ. તો એકસો ત્રીસની નજીકની કિંમત તમારે લેવી પડે. તો સત્તર ગુણ્યા સાત કરશો એટલે એકસો ને ઓગણીસ આવશે. કેટલા આવશે? એકસો ને ઓગણીસ. તો સત્તર સાતે ભાગ ચાલે તો કે એકસો ને ઓગણીસ. કેટલા? એકસો ને ઓગણીસ. તો એકસો ત્રીસમાંથી તમે એકસો ઓગણીસ બાદ કરશો તો કેટલા વધશે? તો કે અગિયાર વધશે. કેટલા વધશે? અગિયાર વધશે. હવે આપણે એકસો ત્રીસ હતા એટલે સત્તર ગુણ્યા સાત કરે એટલે જવાબ કેટલો? એકસો ને ઓગણીસ. તો એકસો ત્રીસમાંથી એકસો ઓગણીસ બાદ કરશો એટલે કેટલા વધશે? અગિયાર વધશે. તો અગિયાર વધે તો અગિયારમાં પણ ભાગ ચાલતો નથી તો પાછા અહીંયા ઝીરો મૂકી અને અહીંયા ઝીરો નીચે ઉતારવા પડે. તો હવે કેટલા આવ્યા? એકસો ને દસ. તો આપણે સત્તરનો ઘડિયો એવી રીતે બોલીએ કે એકસો દસ આવે અથવા એકસો દસથી કોઈ નાની કિંમત આવે. તો સત્તર ગુણ્યા છ કરશો તમે એટલે જવાબ આવશે એકસો ને બે. સત્તર ગુણ્યા છ જવાબ કેટલો થાય? એકસો ને બે. તો એકસો દસમાંથી એકસો બે બાદ કરો એટલે શેષ કેટલી વધશે? તો કે આઠ વધશે. કેટલી વધશે? આઠ. હજી પણ ભાગ ચાલતો નથી. હવે આને હું ઉપર જ લખું અહીંયા આઠ.
तो हजी भाग चालतो नथी तो पाछो अहींया जीरो मूकी अने जीरो अहींया नीचे उतारवा पड़े तो हवे केटला आव्या 80 आव्या केटला आव्या 80 तो 17 गुणिया 5 करो तो केटला थाय छे 85 थाय छे तो 17 गुणिया 4 भाग चालशे एटले 17 चोक केटला थशे तो के 68 थशे केटला थशे 68 तो 80માંથી 68 બાદ કરશો એટલે કેટલા વધશે તો કે 12 વધશે કેટલા વધશે 12 12 ભાગ ચાલે પાછો ના ચાલતો નથી એટલે પાછી અહીંયા 0 મૂકવી પડે અને પાછી અહીંયા 0 નીચે ઉતારવી પડે તો હવે અહીંયા કેટલા આવે 120 તો 120 આવે તો હવે કેટલા વડે ભાગ ચાલશે તો તમે દેખો 120 ની નાની કિંમત 17 છંગે 102 17 સીતા 119 એટલે 17 ગુણ્યા 7 કરશો એટલે જવાબ કેટલો આવશે 119 તો 120માંથી 119 બાદ કરો શેષ કેટલી વધશે 1 હવે તમે ખાસ ધ્યાન રાખજો તમે સ્ટાર્ટિંગ જ્યારથી તમે જે ભાગાકાર ચાલુ કર્યો હતો ત્યારે ભાજ્યમાં કેટલા હતા 1 અહીંયા ફરીથી શેષ કેટલી આવી છે 1 એનો મતલબ કે હવે તમે જે ફરીથી આ રીતે કરશો તો આની આ પ્રોસેસ ફરીથી શું થશે આગળ પુનરાવર્તિત થશે એનો મતલબ કેવો થઈ ગયો કે 1/17 છે એની દશાંશ અભિવ્યક્તિ છે એની વધુમાં વધુ પુનરાવર્તિત થતી સંખ્યા કેટલી મળશે દેખો અહીંયા કેટલી મળી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને કેટલી મળી 16 મળી એનો મતલબ હવે જો આપણે ફરીથી આગળ કરશું તો આની આ 16 સંખ્યા ફરીથી પુનરાવર્તિત આગળ થશે કેમ કારણ કે અહીંયા પાછા 1 આયા તો તમે આની આ વસ્તુ સ્ટાર્ટ કરશો તમે ફરીથી પાછા 100 આવશે પછી પાછા 0.05 લખશો પછી પાછા 85 136 એટલે બધી શેષ એની એ ફરીથી આવશે એટલે એની એ સંખ્યા ફરીથી પુનરાવર્તિત થશે હવે જો તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય તો આ દાખલો તમને ખબર છે કારણ કે તમે ભાગાકાર કરીને શું કરો ચેક કરી નાખ્યો છે તમને પૂછે પરીક્ષામાં કે 1/17ની દશાંશ અભિવ્યક્તિ વધુમાં વધુ કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય તો કે 16 થાય એ કઈ રીતે તો કે 17-1 એટલે 16 પુનરાવર્તિત થતી સંખ્યા પણ એક ખાસ યાદ રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ જરૂરી નથી તમે હવે જો હું તમને ઘરે કહું કે ઘરે તમે 1/13 ચેક કરજો 1/13 તો એમાં દેખો આપણે આ સૂત્ર મુજબ જોઈએ તો કેવું થાય કે 12-1 આ 13-1 એટલે 12 સંખ્યા પુનરાવર્તિત થવી જોઈએ એવું થતું નથી અહીંયા પુનરાવર્તિત થતી સંખ્યા કેટલી છે ખાલી 6 જ છે એટલે દરેક માટે જરૂરી નથી આ તો આપણે ભાગાકાર કરીને ચેક જ કરવું પડે કોઈ શોર્ટકટ નથી 1/17 આ તો આપણે હમણાં ચેક કર્યું એટલે હું તમને કહી શકું કે 16 છે પણ તમે ભાગાકાર કર્યા વગર જો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય ને તમે ડાયરેક્ટ એવો કોઈ જવાબ લખી શકો નહીં એનો ભાગાકાર કરવો પડે અને પછી એ જો શેષ પુનરાવર્તિત થતી હોય તો એના પહેલાં કેટલી સંખ્યા આવી હોય એ તમારી પુનરાવર્તિત થતી સંખ્યા હોય તો દેખો 1/17 હતો તો એની દશાંશ અભિવ્યક્તિ કઈ થાય પુનરાવર્તિત થતી દેખો તો 0.05 88 2 352 94 11 76 47 હવે દેખો સંખ્યા ગણો તમે પુનરાવર્તિત થતી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અહીંયા તો 17-1 મેં કંઈ 16 લખી દીધું કે આટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે પણ આપણે ભાગાકાર કર્યા વગર આપણે કહી શકીએ નહીં કે આટલી સંખ્યા પુનરાવર્તિત થશે જો આ સંખ્યા પુનરાવર્તિત થાય છે હવે પાછી અહીંયા એક શેષ વધી તમે કીધું અહીંયા એક શેષ તો અમે પાછું તમે સ્ટાર્ટ કરશો એટલે શું આવશે 0.5 88 23 52 94 11 76 47 આગળની આગળ પુનરાવર્તિત થતી રહેશે આટલું નોટ ડાઉન કરી લેજો આમાં કંઈ નથી ભાગાકાર જ કર્યો છે એકદમ સરળ છે તમે ટ્રાય કરજો છતાં ખબર ના પડે તો મને કહેજો હવે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 7 તમને એવું પૂછ્યું કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય એના કોઈ પણ ત્રણ ઉદાહરણ લખવાના છે એમાં કોઈ વિચારવાની જરૂર નથી તો અનંત અનાવૃતમાં દશાંશ અભિવ્યક્તિ હોય કેવી પહેલાં એ આપણને એ તો ખ્યાલ હોવો જોઈએ ને તો તમને શીખવાડેલું છે કે પોઈન્ટ પછીની સંખ્યા શું થાય બદલાતી જાય શું થાય બદલાતી જાય તો કોઈ પણ લખી દઈએ ધારો કે હું લખું કે 0.20 200 2000 આગળ લખું 20,000 અને આમ પોઈન્ટ કરી દઉં કારણ કે આગળ શું થશે વધતી જ જવાનું છે તો આ પણ એક સંખ્યા શું થઈ જાય અનંત અનાવૃત થઈ જાય જેની દશાંશ અભિવ્યક્તિ છે એ રીતે ધારો કે 30 વાળી લખી દઉં 0.30 300 3000 અને 30,000 આગળ પણ આ સંખ્યા શું થશે વધતી જશે શું થશે વધતી જશે આ 2 છે તો 2 પછી 2 લાખ આવશે 20 લાખ આવશે એ રીતે અહીંયા 3 છે અહીંયા 30,000 પછી 3 લાખ આવશે 30 લાખ આવશે એ રીતે અહીંયા પણ લખી દઉં 0.40 તમે કોઈ પણ લખી શકો 40 400 4000
40,000 અહીંયા 4 પછી અહીંયા કોઈ પણ સંખ્યા આગળ પુનરાવર્તિત થતી રહેશે. તો જેની દશાંશ અભિવ્યક્તિ અનંતના વૃત હોય એટલે કે આગળ જતા સંખ્યા સતત શું થાય, વધતી જ જાય. શું થાય? વધતી જ જાય અને એનો કોઈ પાર હોય નહીં, એકદમ વધતી જ જાય. તો આ 3 ઉદાહરણ છે, તમે કોઈ પણ લખી શકો. મેં 2-3 20 લીધા, 30 લીધા, તમે 50 લઈ ગયો, 60 લઈ ગયો, કાં તો 15 150, 1500, 15,000 એ પણ લઈ શકો. 16 160, 1600, 16,000 એ પણ, 1,60,000 એ પણ તમે લઈ શકો. હવે તમને આ પ્રશ્ન પૂછે કે સમય સંખ્યાઓ 5/7 અને 7/9/11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. તો આપણે સ્વાધ્યાયમાં અગાઉ આગળ ઉદાહરણ એવું શીખી ગયા કે કોઈ પણ 2 સંખ્યા આપેલી હોય, સમય સંખ્યા, અને એના વચ્ચેની અસમય સંખ્યા શોધવાની હોય તો તમને શું કીધું? ધારો કે 5/7, તો એનો તમારે પહેલાં શું કરવાનો? ભાગાકાર કરવાનો, એટલે તમને ભાગાકારનો જે જવાબ મળે એ. પછી શું કરવાનું? 9/11 આવે એનો તમને જે જવાબ મળે એ. ધારો કે અહીંયા જવાબ ગમે તે મળે, ધારો કે 0.15 મળે, અહીંયા 0.25 મળે, બરાબર. તો 0.15 ને 0.25 વચ્ચે તમે કોઈ પણ 3 અસમ્ય સંખ્યા લખવાની. કેવી લખવાની? અસમ્ય, અલગ અલગ. તો 0.15 પછી તો 16 આવીએ કે 160 આવીએ કે આગળ 1600, એટલે એક સંખ્યા એ થઈ જાય. 17-વાળી લખી શકો, 18-વાળી લખી શકો, 19-વાળી, 20-વાળી, 21-22, આમ 24 સુધી લખી શકો. 25 ને તો લખી શકો નહીં, કારણ કે વચ્ચેની સંખ્યા માગીએ. આગળ તમને સમજાયેલું છે અને આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આગળ આપણે દાખલો સમજાયેલો છે, આ દાખલો તમારે હોમવર્કમાં કરવો છે. 5/7 ભાગાકાર કરો અને 9/11, તો એમના વચ્ચે 2-3 સમય સંખ્યા કઈ મળે છે એ તમને આવડી જશે, આગળ શીખવાડેલું જ છે. પછી દાખલા નંબર 9 છે કે નીચેની સંખ્યાઓનું સમય અને અસમ્ય સંખ્યાઓનું વર્ગીકરણ કરો. તો તમને આ જે નીચે સંખ્યા આપેલી છે એ સમ્ય છે કે અસમ્ય છે તમારે દર્શાવવાનું. ધારો કે એક સંખ્યા છે વર્ગમૂળમાં 23, તો દેખો 23નું વર્ગમૂળ નીકળે ના નથી નીકળતું, તમને ખબર પડી જશે કેવી સંખ્યા છે. વર્ગમૂળ 225, તો 225 છે એ કોનો વર્ગ છે ખબર હશે તમને, તો એના આધારે ખબર પડી જશે કે આનું વર્ગમૂળ નીકળે છે. તો આ સંખ્યા કઈ છે તમને ખબર છે, હું જવાબ નથી બોલતો. 0.3796, દેખો પોઈન્ટ પછીની સંખ્યા કેવી થઈ જાય છે? નિશ્ચિત થઈ જાય છે. તો નિશ્ચિત થાય તો એ દશાંશ સ્વરૂપ કેવું હોય અને એ દશાંશ સ્વરૂપ શેમાં આવે તમને શીખવાડેલું છે. 7.478 પોઈન્ટ પછીની કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? 3 થાય, 2 થાય કે 1 થાય, પોઈન્ટ પછી સંખ્યા પુનરાવર્તિત થાય તો એનું દશાંશ સ્વરૂપ કેવું થાય અને એ દશાંશ સ્વરૂપ શેમાં આવે, સમય કે અસમય એ તમારે જોઈ લેવાનું. પછી આ સંખ્યા છે 1.10, 100, 1000, 10,000 આગળ વધે જ છે, સંખ્યા સતત બદલાતી રહે છે. એટલે તો કદમ તમને ખબર છે દશાંશ સ્વરૂપ કેવું છે એનું, તો કે અનંત અનાવૃત હશે અને એ સંખ્યા હંમેશા કેવી થાય? અસમ્ય થાય. તો આ 5 સંખ્યા પણ તમારે કરવાની છે. આ 2 વસ્તુ તમને હોમવર્કમાં આપું છું, એકદમ સરળ છે અને કરવાનું જ છે હોમવર્ક તમારે. અને આ પણ આગળ ચલાવેલું છે, આગળનો વિડીયો જોજો, તમે નોટ ડાઉન કરેલું જ છે, તમને આવડી જશે. હવે આપણે નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં મળશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.